ट्रांसमिशन અને એને લગતો એક સરસ મજાનો એમસીક્યુ એમસીક્યુ નંબર 10 રકમમાં એવું કીધું છે કે ટ્રાન્સમીટર ટાવરની ઊંચાઈ ચલો ઊંચાઈ h 3.2 મીટર અને પૃથ્વીની ત્રિજ્યા તો પૃથ્વીની ત્રિજ્યાને r અથવા re ગમે તે લખી શકાય વેલ્યુ આપી છે 6.4 ગુણ્યા 10 ની 6 મીટર चलो जो h અને r દેખાય એટલે પહેલું મારું કામ કે મારે દ્રષ્ટિ અંતર કે યાદ આવ્યું જો મારે દ્રષ્ટિ અંતર શોધવું હોય તેનું પહેલું જ સૂત્ર લખી દઉં d બરાબર અંડર રૂટ 2hr ચલો કિંમત લખવાનું ચાલુ કરી દો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2h ની વેલ્યુ 3.2 r ની વેલ્યુ 6.4 ગુણ્યા 10 ની 6 હવે થોડી ગણતરી ધ્યાનથી જોજો કે d as it is 6.4 આ બંનેનો ગુણાકાર થાય તો અંડર રૂટ 6.4 બે વાર આવ્યું એટલે 6.4 નો સ્ક્વેર જો હું 10 ની 3 એનો સ્ક્વેર કરું તો 10 ની 6 મારું કામ થઈ ગયું स्क्वायर અને અંડર રૂટ ઉડી જશે માટે d બરાબર 6.4 ગુણ્યા 10 ની 3 આટલા મીટર આપણને દ્રષ્ટિ રેખી અંતર મળી ગયું ચલો d મળ્યા પછી શું દાખલો પતી જાય છે ના રકમમાં આપ્યું છે કે જો તેની વસ્તી ઘનતા ચલો વસ્તી ઘનતા શબ્દ આવે કેટલા લોકો નિહાળતા હશે તો એની માટે वस्ती बराबर अथवा એને કહેવાય જનસંખ્યા એક સૂત્ર યાદ આવે છે હા તો જનસંખ્યાનું સૂત્ર આવું હતું કે વસ્તી ઘનતા ધ્યાનથી સાંભળજો ગુણ્યા ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે પાઈ ડી સ્ક્વેર લખાશે વેલ્યુ મુકાવવાનું ચાલુ કરો તો વસ્તી ઘનતા આ વસ્તી સંખ્યાને આપણે કેપિટલ એમ વર્ડ લખીએ तो वस्ती घनता कितनी आपण ना આપી છે 10 ની 3 ઘાત લખાય હવે ધ્યાનથી જોજો પાઈ એઝ ઇટ ઇઝ ડી નો સ્ક્વેર તો 6.4 નો સ્ક્વેર ગુણ્યા 10 ની 3 નો સ્ક્વેર તો થોડુંક વ્યવસ્થિત લખો તો તમારો જવાબ m બરાબર 6.4 નો સ્ક્વેર 6.4 નો સ્ક્વેર ધ્યાનથી જોજો 6.4 નો સ્ક્વેર પાઈ 10 ની 3 10 ની 6 ધેટ મીન્સ 10 ની 9 ઘાત એટલે કે એક સાથે આટલી સંખ્યા પ્રોગ્રામ નિહાળતી હશે તેમ કહેવાય જોઈ જુઓ કે કેટલી સંખ્યા પ્રોગ્રામ નિહાળતી હશે આવો ઓપ્શન કોઈ જગ્યાએ છે હા તો 6.4 નો સ્ક્વેર પાઈ ધેટ મીન્સ b ઇઝ અ રાઈટ આન્સર હું તમને એક પ્રશ્ન પૂછું કે આની જગ્યાએ મને એવું પૂછ્યું કે ખાલી જગ્યા લાખ કેટલા લાખ તો તમારે આનું લાખમાં કન્વર્ટ કરવું પડશે બહુ જ મસ્ત એમસીક્યુ એમસીક્યુ નંબર 10